પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ધ્વજારોહણ સમારોહમાં ચેરમેન જેપી ગુપ્તાએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો. ત્યારબાદ ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે સાઉટેગ મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને CISF ડેપ્યુટી કમાન્ડર નિર્ભયસિંહ પણ સાથે જોડાયા હતા. તકે પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ અને ખેલરત્ન એવોર્ડ વિજેતા અને પેરા ઓલિમ્પિક ખેલાડી દીપા માલિક ઉપસ્થિત રહ્યા હતા. સાઉટેક ચેરમેન જેપી ગુપ્તાએ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની, અપ્રિતમ શૌર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામને હું વંદન કરું છું. સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની અતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજારોહણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં સતસત વંદન કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કના નિયામક ડૉક્ટર રામરતન નાલા, અધિક કલેક્ટર સર્વ ધવલ જાની, હિમાંશુ પરીખ, નબદા ડેમના મુખ્ય ઇજનેર સર્વરાજ કાનુંગો, બોરણિયા અધિક્ષક ઇજનેર જેકે ગરાશિયા, નાયબ કલેક્ટર સર્વે ઉમેશ શુક્લ, દર્શક વિઠલાણી, શિવમ બારિયા, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને CISF ડેપ્યુટી કમાન્ડર નિર્ભયસિંહ સહિત પ્રવાસીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, JDSTV, રાજપીપરા. સૌથી પહેલા તો સરદાર સાહેબના ચરણોમાં મારા વંદન. એકતાનગર રાષ્ટ્રીય એકતાનું અને અખંડતાનું પ્રતિક છે અને અહીંયાથી આ સંદેશો સંપૂર્ણ દેશને, વિશ્વને જાય છે કે ભારત એક છે, ભારત અખંડ છે અને ભારત દેશના સમગ્ર નાગરિકોનું સન્માન કરે છે, સૌના સાથ સાથે આગળ વધવામાં. તેની સાથે સાથે એકતાનગરનો એક બહુ મોટો સંદેશ કે લોકોનો વિકાસ અને પર્યાવરણની જાળવણી બંને સાથે સાથે થવા. એકતાનગરમાં જ્યારે ટૂંક સમય પહેલાં જ 1 કરોડનો આંકડો પૂરો થયો છે, આટલી મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે આવતા દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસ વધવાની છે. ત્યારે પણ પ્રવાસીઓની સગવડોમાં વધારો થાય, હું આજના તબક્કે સૌને આ આશ્વાસન પણ આપવા માગું છું કે એકતાનગર દેશની એકતાનું પ્રતીક જ નહીં, વિશ્વના પર્યટન નકશા ઉપર પોતાનું અનેરો સ્થાન આવતા દિવસોમાં મેળવશે અને આ ગૌરવ અહીંયાના એક એક વ્યક્તિનું